સનાતન ધર્મમાં કહેવાય છે કે જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ માટે શનિદેવની આરાધના ખાસ કરવી જોઈએ. આમ તો આપણા દેશમાં શનિદેવના અનેકો મંદિર આવેલા છે, પરંતુ આજે દર્શન કરીશું મધ્યપ્રદેશના ઇન્દોરમાં આવેલ એક પૌરાણિક શનિ મંદિરના. આ મંદિર ભગવાન શનિને સમર્પિત છે, જે ન્યાયના દેવતા માનવામાં આવે છે અને ઘણીવાર ભક્તો દ્વારા બીમારીથી રાહત મેળવવા માટે અહીં કરવામાં આવે છે પૂજા. તો આવો સાથે મળીને જાણીએ આ શનિધામનું મહાત્મ્ય. ભારતમાં અહિલ્યા નગરી તરીકે જાણીતા ઇન્દોરમાં શનિદેવનું અતિ પ્રાચીન અને ચમત્કારિક મંદિર આવેલું છે. આ મંદિરમાં શનિદેવના પ્રાગટ્યની કથા જાણવા જેવી છે. આજથી લગભગ 300 વર્ષ પહેલા આ સ્થાને એક 20 ફૂટ ઊંચી ટેકરી હતી. આ ટેકરી પર વર્તમાન પૂજારીના પૂર્વજ પંડિત ગોપાલદાસ તિવારીનું રહેઠાણ હતું. એક રાત્રે શનિદેવે પંડિત ગોપાલદાસને સ્વપ્નમાં દર્શન આપ્યા અને કહ્યું કે આ ટેકરીની નીચે દટાયેલી તેમની પ્રતિમા ખોદીને બહાર કાઢે અને વિધિવત રીતે તેની સ્થાપના કરે. જો કે પંડિત ગોપાલદાસ અંધ હોવાના કારણે શનિદેવના આદેશનું પાલન કરવા અસમર્થ હતા, ત્યારે શનિદેવની કૃપાથી તેમનો અંધાપો દૂર થયો. રાત્રિ પૂરી થઈ જ્યારે પંડિત ગોપાલદાસે પોતાની આંખો ખોલી ત્યારે તેઓ આશ્ચર્યચકિત થઈ ગયા, કારણ કે શનિદેવનું સપનું સાચું પડ્યું અને તેમનો અંધાપો દૂર થયો. જ્યારે આ ચમત્કારની વાત સમસ્ત ગ્રામજનોને થઈ ત્યારે સૌ કોઈએ જમીનમાં દટાયેલી શનિદેવની પ્રતિમા બહાર કાઢવા તત્પરતા બતાવી. આમ તમામ લોકોના સહકારથી આ ટેકરી નીચે દટાયેલી શનિદેવની પ્રાચીન પ્રતિમા બહાર કાઢવામાં આવી. આ પ્રતિમાની સ્થાપના કરીને અહીં આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. જો કે શનિદેવના પરચાની અનેક કથાઓ આજે પણ જાણીતી છે. એવી જ એક કથા છે કે જ્યારે શનિદેવની પ્રતિમાએ ચમત્કારિક રીતે પોતાનું સ્થાન પસંદ કર્યું. કહેવાય છે કે શનિદેવની પ્રતિમા પહેલા વર્તમાન સમયમાં મંદિરમાં સ્થાપિત ભગવાન રામની પ્રતિમાના સ્થાન પર હતી, પરંતુ એક શનિશ્ચર અમાવસ્યાના દિવસે શનિદેવે પરચો બતાવતા પોતાનું સ્થાન હાલના સ્થાન પર ગ્રહણ કર્યું. આ ચમત્કાર જોઈ શ્રદ્ધાળુઓમાં શનિદેવ પ્રત્યે આસ્થા ઓર વધી ગઈ. આ પ્રાચીન મંદિરમાં શનિદેવના આશીષ મેળવવા દૂર દૂરથી ભક્તો આવે છે. દર વર્ષે શનિ જયંતિના દિવસે આ મંદિરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે, જેમાં ભારતના જાણીતા કલાકારો સંગીતની પ્રસ્તુતિ દ્વારા શનિદેવની ઉપાસના કરે છે. તો આમ ઇન્દોરમાં આવેલું આ શનિ મંદિર ભક્તોની આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્તિ અપાવે છે. ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ.